રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી. વિવિધ જગ્યા પર સીસીટીવી લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી. આ સાથે રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કરવામાં પણ આવી રહ્યું છે. ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા. રથયાત્રા માટે પોલીસ થઈ ગઈ છે એલર્ટ. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ કોમ્બિંગ. સંવેદનશીલ વિસ્તારોમાં લગાવાયા આધુનિક સીસીટીવી. જગન્નાથની રથયાત્રાને સફળ બનાવવા માટે પોલીસ પહેલાથી જ એક્શનમાં છે. રથયાત્રામાં તૈનાત કરવામાં આવતા પોલીસ અધિકારીઓનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. તો થોડા દિવસોમાં સુરક્ષાને વધુ કડક કરવા માટે શહેરમાં કોમ્બિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે. સાથે જ ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી પણ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સીસીટીવી કેમેરા વગેરે અગાઉ પણ મોટી સંખ્યામાં કેમેરા હતા જ. એ સિવાયના સિટી સ્માર્ટ પ્રોજેક્ટ હેઠળ અન્ય 16 કેમેરા દરિયાપુરનો જે રૂટ છે એ વિસ્તારમાં પણ નાખવામાં આવેલા છે. જે કેમેરા હાઈ ડેફિનેશન કેમેરા છે, જે અમને ખૂબ ઉપયોગી બનશે. રથયાત્રાનો સૌથી મહત્વનો રૂટ દરિયાપુરથી દિલ્હી દરવાજા સુધીનો માનવામાં આવે છે અને આ વિસ્તાર અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, જેથી આ રૂટ પર પહેલા જ 49 કેમેરા લાગેલા હતા. જો કે હજી આ રૂટ પર વધુ 16 આધુનિક સીસીટીવી લગાવવામાં આવ્યા છે. સાથે જ પોલીસ શાંતિ સમિતિના લોકો સાથે પણ રથયાત્રા મુદ્દે બેઠક કરવાની છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ધાબા ચેકિંગ, વાહન ચેકિંગ અને બહારથી આવેલી આરએએફ તથા અન્ય ફોર્સ સાથે રાખીને પેટ્રોલિંગ પણ કરાશે. અલગ અલગ એના ફિક્સ રૂટ બનાવવામાં આવેલા છે અને એના આધારે સ્થાનિક પોલીસ અને એસઆરપીની જે કંપની મળેલી છે એના દ્વારા સવારના ટાઈમમાં અને ખાસ કરીને સાંજના ટાઈમમાં મોડી રાત સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે. અને જે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન અમારા જે શાંતિ સમિતિના આગેવાનો છે એ આગેવાનોની સાથે વાતચીત, મહોલ્લા મિટિંગ, આ તમામ બાબતો આવરી લેવામાં આવે છે. રથયાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટે પોલીસ તરફથી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. અનુભવી આઈપીએસથી લઈને પીઆઈ પીએસઆઈને પણ રથયાત્રામાં બોલાવવા માટે એક્શન પ્લાન ઘડાશે. તો સાથે જ ક્રાઇમ બ્રાન્ચ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રથયાત્રાને લઈને સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તેના પ્રયાસ હાથ ધરી રહી છે. હરમેશ સુખડિયા, ઝી મીડિયા, અમદાવાદ.